નમસ્તે જય મિત્રો, જીપીએસસીની પરીક્ષા માટે ફ્રી ટેસ્ટ સિરીઝ છે એ ચાલુ થવા જઈ રહી છે। એવી જ રીતે મિત્રો બિન સચિવાલય ડીવાયએસઓ નાયબ મામલતદારને ક્લાસ એક્ઝામ માટેની પણ નવી બેચ મિત્રો સ્ટાર્ટ થઈ રહી છે। મિત્રો આજે 10% ડિસ્કાઉન્ટનો લાસ્ટ દિવસ છે। 1 માર્ચથી આજે ડિસ્કાઉન્ટ છે એ 5% થવા જઈ રહ્યું છે। તો તમે કોઈ પણ કોર્સ સબસ્ક્રાઇબ કરવા માંગતા હોય તો આજે 10% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો। મિત્રો ફ્રી ટેસ્ટ સિરીઝની અંદર ભાગ લેવા માટે કે કોઈ પણ પરીક્ષાનો કોર્સ સબસ્ક્રાઇબ કરવા માટે અને 10% ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે કોડ છે યુઝ કરવાનો રહેશે, બરાબર છે? FACT10 FACT10। સૌથી પહેલાં Unacademy એપ્લિકેશન ડાઉનલોડ કરો, સિલેક્ટ યોર ગોલની અંદર GPSC સિલેક્ટ કરવાનું છે અને ઇન્વાઇટ કોડની અંદર FACT10 FACT10 કોડ યુઝ કરવાનો છે। મિત્રો જીપીએસસી માટે ફ્રી ચેમ્પિયનશિપ ટેસ્ટ સિરીઝ છે એની માહિતી તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તમે ભાગ લઈ શકો છો। મિત્રો હેડ ક્લર્કની પરીક્ષા માટે સક્ષમ નામની બેચ છે 3 માર્ચથી શરૂ થઈ રહી છે। બિન સચિવાલયની તૈયારી માટે મિત્રો વિજેતા બેચ છે એ પણ 3 માર્ચથી સ્ટાર્ટ થવાની છે। મિત્રો ડીવાયએસઓ નાયબ મામલતદારની પ્રિલિમ એક્ઝામ માટે 1 માર્ચથી નવી બેચ છે એ સ્ટાર્ટ થવા જઈ રહી છે। અને મિત્રો સંપૂર્ણ નામની બેચ છે ક્લાસ 3 એક્ઝામ માટે 6 માર્ચથી શરૂ થઈ રહી છે। તો તમે આમાંથી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો 1 માર્ચ પહેલાં કોઈ પણ કોર્સ સબસ્ક્રાઇબ કરીને 10% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો। આપણો કોડ FACT10 યુઝ કરવાનો રહેશે। મિત્રો તમે ફ્રી યુઝ પણ કરી શકો છો Unacademy એપ્લિકેશનનો, તમે જોઈ શકો છો ફ્રી યુઝની અંદર ને પ્લસ સબસ્ક્રાઇબર છે અને કયા કયા ફીચર છે આપવામાં આવે છે। મિત્રો બંને માટે તમારે FACT10 FACT10 કોડ છે યુઝ કરવાનો રહેશે, ફ્રી પેકેજ અનલોક કરો તો પણ। મિત્રો ફ્રી ટેસ્ટ, ફ્રી ક્લાસ અને જે અલગ અલગ બેચને જોઈન કરવા માટેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે, તો તમે કોઈ પણ બેચને જોઈન કરીને તમારી તૈયારી આગળ વધારી શકો છો। મિત્રો આજની ભરતી છે BARCની અંદર, બરાબર છે? તો અહીંયા ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હતી પહેલાં 15 જાન્યુઆરી 2021 હતી, પણ હવે આ તારીખ છે ને કોઈ પણ કારણોસર વધારી દેવામાં આવી છે। તો મિત્રો 31 માર્ચ 2021 છે એની લાસ્ટ ડેટ કરવામાં આવી છે। તો જે પણ લોકો વિડીયો જોયા પછી અહીંયા ઇન્ટરેસ્ટેડ હોય અને એલિજિબલ હોય ફોર્મ ભરવા માટે, એમણે 31 માર્ચ 2021 પહેલાં અહીંયા ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો જે નોટિફિકેશન છે ફેલોશિપ માટેની છે, તો અહીંયા નોટિફિકેશનની અંદર જે પણ માહિતી આપી છે હું તમને શોર્ટમાં આપીશ। એના પછી જે પણ લોકો ઇન્ટરેસ્ટેડ હોય તો આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું તમને આ PDF ડાઉનલોડ કરવા માટેની લિંક આપીશ, ત્યાંથી તમે આ નોટિફિકેશનની PDF ડાઉનલોડ કરી શકશો। મિત્રો ઉંમરની વાત કરીએ તો 28 વર્ષ છે મેક્સિમમ હોવા જોઈએ। 28 વર્ષથી વધારે ઉંમર હશે તો નહીં ચાલે, બરાબર? SC ST ને OBCને જે ઉંમરમાં 5 વર્ષને 3 વર્ષની છૂટછાટ મળે છે મિત્રો એ નિયમ મુજબ આપવામાં આવશે। મિત્રો આ જે ફેલોશિપ છે એનો પ્રોગ્રામ છે 5 વર્ષનો છે। હવે પહેલાં 2 વર્ષ માટે 31,000 રૂપિયા છે પગાર આપવામાં આવશે। હવે જુનિયરની પોસ્ટ મિત્રો પહેલાં 2 વર્ષ માટે રહેશે અને જો તમારું કાર્ય છે એ સંતોષપૂર્વક હશે તો આગળ આ જે ફેલોશિપ છે આગળ વધારવામાં આવશે અને બીજા 3 વર્ષ મિત્રો એડ થઈ શકે છે। તો બીજા જે 3 વર્ષે છે મિત્રો એના માટે 35,000 રૂપિયા સેલરી પર મંથ આપવામાં આવશે, તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો। એલિજિબિલિટી કન્ડિશનની મિત્રો વાત કરીએ તો એજ્યુકેશનની અંદર તમે BSc છે 60% માર્ક્સ સાથે પાસ કરેલ હોવા જોઈએ અને સાથે MSc 55% માર્ક્સ સાથે પાસ કરેલ હોવું જોઈએ, તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો। મિત્રો ક્વોલિફિકેશનની અંદર એડિશનલ રિક્વાયરમેન્ટ માંગે છે, તમે સ્ક્રીન પર અત્યારે જોઈ શકો છો। વિડીયોને પોઝ કરીને જો તમે એલિજિબલ હોય તો એને ચેક કરી શકો છો। મિત્રો સિલેક્શન કઈ રીતે થશે તો અહીં એપ્લિકેશનના આધારે કેન્ડિડેટ છે એમને શોર્ટ લિસ્ટિંગ કરીને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। તો એની અંદર જે માર્ક્સ આવશે એ અને જે ક્વોલિફાઇંગ એક્ઝામ અહીંયા લેવામાં આવશે એના આધારે જે સિલેક્શન છે એ કરવામાં આવશે। મિત્રો એપ્લિકેશન ફીની વાત તો 500 રૂપિયા છે। કોઈપણ કેટેગરીમાં આવતી મહિલા ઉમેદવાર છે એમને કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી। એવી જ રીતે SC અને ST કેટેગરીની અંદર જે પણ ઉમેદવાર આવશે એમને પણ અહીંયા કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી। મિત્રો વેબસાઇટ છે તમે ઓફિશિયલ જોઈ શકો છો recruit.barc.gov.in। આ વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું છે। હવે વિડીયો જોયા પછી જે પણ મિત્રો અહીંયા એલિજિબલ છે અને ફોર્મ ભરવા માગે છે તો આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નીચે લિંક છે, ત્યાંથી નોટિફિકેશન છે ડાઉનલોડ કરીને મિત્રો સારી રીતે વાંચવું, સમજવું અને એના પછી ઓનલાઈન એપ્લાય કરવું।